જે રીતે ગરમીની વાત હતી, ગરમીના કારણે મતદાન ઓછું થાય એવી આશંકા સેવાઈ હતી, પણ મતદારોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો. શું પ્રતિક્રિયા છે ઓવરઓલ મતદાનને લઈને? બસ મતદાન જ દેખાડી આપે છે કે લોકોનું મૂડ નરેન્દ્રભાઈને ફરી વખત વડાપ્રધાન બનાવવા ગુજરાતની જનતાનો મૂડ દેખાઈ આવે છે. કારણ કે સવારથી સ્વયંભૂ લોકો પોતે મત દેવા નીકળી પડ્યા હતા, લાંબી લાંબી લાઈનો સાંજ સુધી ચાલી, એ જ દેખાડે છે કે લોકો આ મૂડમાં છે. ગઈ વખતે જે મતદાન થયું છે એ જ પ્રકારે મતદાન આ વખતે થયું છે. ગઈ વખતે 26 બેઠક મળી હતી, આ વખતે પણ 26 બેઠક મળશે. મતદાન એટલું થયું છે, જે રીતે વાત હતી કે ગામડાઓમાં સમસ્યા છે, વિધાનસભા જેવો માહોલ જોવા મળશે, શું એ સ્થિતિ તમને લાગી રહી છે ગામડાઓમાં મતદાન? અમે પહેલેથી કહી છીએ આવી કોઈ સમસ્યા નથી નથી નથી. મીડિયા લઈને બેઠું છે આ બધી વસ્તુને. આજે હું તમને કહું, એક ગામમાંથી ફરિયાદો નથી. અમારા લાખો કાર્યકર્તાઓ ગામડાઓમાં ચૂંટણીના કેમ્પેનમાં સારી રીતે કામ કરી આવ્યા છે. ફરિયાદ હોય તો ગામમાં ઘૂસવાય ન દે કોઈ, એને બદલે ખૂબ સારું કેમ્પેનિંગ થયું છે અને એની અસર આજના દિવસમાં દેખાય છે. એટલે ગામમાં કોઈ ફરિયાદ નથી, ગામડામાંય ફરિયાદ નથી, શહેરોમાંય ફરિયાદ નથી, પાણીની કોઈ સમસ્યા નથી અને ખેડૂતો પણ કોઈ નાખુશ નથી. બધું સરસ રીતે થયું છે અને બધી સીટો ભારતીય જનતા પાર્ટી જીતશે. સીટો તો જીતશે, પણ સ્ટોરેજ ગઈ વખતે ઓછું હતું, વરસાદ પણ ઓછો પડતો, ગત વખતે જે સમસ્યા હતી, શું આ વખતે પાણીની સમસ્યા થશે કે કોઈ? ભલે પાણી ઓછું આવ્યું, અમે ગઈ વખતે જેમ બે ટાઈમ પાણી આપ્યું, ચોમાસામાં આપ્યું અને ઉનાળામાં પાણી આપ્યું. 30 માર્ચ સુધી, 1 માર્ચ સુધી અમે નર્મદાનું પાણી આપ્યું, બે પાક ખેડૂતોને પૂરું પાણી આપ્યું. ગઈ વખતે બે પાક જ આપ્યું હતું અને પીવાના પાણી અંગેની આખી વ્યવસ્થામાં રિઝર્વ રાખીને કરી છે, એટલે કોઈ વસ્તુનું સ્ટોરેજ બરેજનું કોઈ પ્રોબ્લેમ નથી. સૌરાષ્ટ્રની અંદર કૃષિ પાક વીમાને લઈને પણ સવાલ ઊભા થયા, શું એ તમામનું સોલ્યુશન આવી જશે બેઠકોના મતદાન સાથે? જે કાંઈ ક્રોપ કટિંગ અને એના આધારે ઇન્સ્યોરન્સ કંપની કરતી હોય છે, 2600 કરોડ રૂપિયા હાઈએસ્ટ છેલ્લા દસકામાં, આટલો મોટો વીમો, 2600 કરોડ પાક વીમો ખેડૂતોને આપ્યો છે. હવે ક્યાંક ઓછું વધતું હશે, પણ 2600 કરોડ જેવી એમાઉન્ટ નોટ સ્મોલ થિંગ. તો આ હતા મુખ્યમંત્રી વિજય રૂપાણી. એમણે સ્પષ્ટપણે કહ્યું કે તમામ રીતે જે મતદાનના આંકડાઓ બહાર આવ્યા છે એ સ્પષ્ટ દર્શાવે છે કે ગત વખત જેટલું જ મતદાન છે અને પરિણામ પણ 2014 જેવું જોવા મળશે. 26 માંથી 26 સીટો ભાજપ જીતશે અને રાજ્યમાં કોઈ પણ પ્રકારની સમસ્યાઓ હાલની સ્થિતિમાં નથી દેખાઈ રહી. કેમેરામેન જમીન સાથે બ્રિજેશ દોશી, ઝી મીડિયા, ગાંધીનગર.